પછી આપ જાણો છો ચૂંટણીનો માહોલ હાલતો હોય ને એ વળી અપક્ષના ખૂણા બોડિયા લઈ લઈને એ ખુલ્લી જીપુમાં નીકળી ગયેલા ને ગામડામાં દોડી દોડીને ભાઈ ઓલી ધૂળિયું ખાઈ ખાઈને ગળાય બેસી ગયેલા. છેલ્લા દિવસો બાકી ભાષણ ઉપર ભાષણ, ને એ ભાઈએ જે ભાષણ ચાલુ કર્યું અમુકને એમ જ હોય સારું જ બોલવું, પણ કેવા કારક નકુશામાં આંગળે આવી જાય. જોજો હવે એક તો ગળું બેસી ગયેલું. ભાઈઓ તથા બહેનો, ભારત માતા કી જય, વંદે માતરમ, જય હિન્દ. તમારા ગામમાં મત હાટું આવ્યો છું ભાઈ, એક વાર તમે મને મત આપો પછી તમે શું બનવું છો. કોઈ કામ ન કર્યો એવું કામ ન કરું તો કેજો, માના આમ બસ. સદા કઈ પ્રશ્ન હોય એ કયો. પ્રશ્ન નું કીધું તો એક જણો વૈશમાલી ઉભો છે, કઈ પ્રશ્ન નથી, તમારા બાપાના દાઢીના 2 રૂપિયા બાકી છે ભાઈ. એ ભાઈ ગ્રાન્ટ આવ્યા પછી ની વાત છે ભાઈ, ઘરની વાતો જાહેરમાં ન હોય. બે જા બીજો કઈ પ્રશ્ન હોય કયો. બીજા પ્રશ્ન નું કીધું તો એક વડીલ ઉભા છે ને એને કીધું બીજો કઈ પ્રશ્ન નથી, પણ અમારા ગામમાં શમશાન નથી. બસ એક શમશાન, એક વાર મને જીતાડી ગયો, એક શમશાન નહીં, ઘીરે ઘીરે શમશાન નો બનાવી દો તો મારું નામ ભૂગલું નહીં. ગામે મોત નો દીધા ને માર્યો કે આને તો ટાળી જ ગયો. આને જેના સારા સારા વિચારો હોય એને કોઈ દી વાત. સારી વ્યક્તિ નહીં રાજકારણમાં જરૂરી, કોઈ આ રાજકારણની મેં ટીકા નથી કરતા. સારી વ્યક્તિઓ રાજકારણમાં નહીં જાય તો રાજકારણ ખરાબ છે કહેવાનો અધિકાર આપણો નથી. હમણાં એક ભાઈ મને પૂછતા હતા, મને કે મનમોહનસિંહ બાપા મને મોદી બાપા આમ તમને માય ભાઈ હું ફેર લાગે. મેં કીધું કાંઈ ફેર નથી, બેયને દાઢીયું છે. મને કે તોય ફેર, હું ફેર એટલે ઓલો કાંઈ બોલતો નથી ને આ બોલવામાં બાકી મૂકતો નથી. અને ખરેખર જામી ગયો બાબુ બધું, જીક બોલાવે જાય બધું. યુગ હારો જ છે આપણા વિવરના છે, અત્યારે આપણા હાથમાં માઇન્ડ સાયકલો આવ્યું છું. અત્યારે તો બધું ગામડામાં ત્યાં હક થઈ ગયું. 108માં સીધું જન્મે ડો બોલો લ્યો. હે નગર આપણે બસમાં બેઠા 15 દિવસથી પાવર ન જતો, બસમાં બેઠા ને એ સીટુંના દાજ્યા, સીટું તોડીને દાજ્યા લીધા હોય ઓલી સિલોટી લૂસવા. ઈ તો જેને આજે ઝીણા ઝીણા દાંત આવ્યા ઈ ઘા મારેલા માણસો. અને ગામડાના આપણા બાપા ભેંસ વિયાણી લઈ અને બળી ખાતા. એમાં દીકરાનો દીકરો બહાર ભણતા હોય એટલે છોકરાઓ બિચારા આવ્યા દિવાળી રજામાં, બાપા વળી ભેંસની વિયાણી લઈ બળી ખાતા હતા. એમાં ઓલા બાપાને પૂછ્યું છોકરાએ, દાદા તમે શું ખાવ છો? એટલે દાદાને છૂકાને બળી ને આ બધું કહે તો સમજાશે નહીં. એટલે બાપાએ હામું કીધું, બેટા તું શું ખા છો? તો છોકરો કેડબરી ખાતો. એ કે દાદા હું કેડબરી ખાઉં છું. એ કે તું કેડબરી ખા છો? હું ભેંસબરી ખાઉં છું. ખરેખર આમ આમ અત્યારે આમ તમે જુઓ, તમે કોઈ પણ વસ્તુ ભગવાને એટલી બધી માણસોને બુદ્ધિનું દાન આપ્યું છે, કોઈ પણ વસ્તુ આપણા માટે અત્યારે સરળ થઈ ગઈ. આ મોબાઈલની ખબર નહોતી, થોડોક સમય જવા ગયો. અમેરિકા જવા માટે માણસ પ્લેનમાં નહીં બેવું પડે, 20 વર્ષ આવે જેમ ફેક્સ નીકળે ને માણસ નીકળી જવાનું ડફ દઈને. અહીંયા નાખ્યો નથી, ત્યાં નીકળ્યો નથી. ક્યાં જવું છે? કે અમેરિકા જવું છે. લાવો પાસપોર્ટ. આ પાસપોર્ટ આ વિઝા સીધો બોક્સમાં. આપણે સિટી સ્કેન કરાવવામાં નથી આપણે સૂડ આવતા અને ઓલા કેમેરામાં જવા દેતા. એમ આમ આખે આખો જવા દેવામાં આવી હમણાં છે એમાં બારી બંધ. અને એના ઘડીક પૂરતા શ્વાસ બંધ કરી દેવામાં આવશે, એનું હૃદય પણ ઘડીક પૂરતું બંધ કરી દેવામાં આવશે. આ જો મારી કલ્પનાઓ તો જેવો મિત્રો, કારણ કે એટલી બધી સ્પીડમાં એને મોકલવાનું હોય ને એટલે માણસને એનો આઘાત ન લાગી જાય એટલે એને હાવ ઝીરોમાં ડેડ કરી દેવામાં આવશે આખો. અને ત્યાં પછી એવી ડોક્ટરની ટીમ ઊભી છે એટલે તરત બધું ભરભર ભરભર કરી પાછો નીકળી ગયા. તરત હાલે લે આવી ગયો અમેરિકા, આવી ગયો હાલે લે આવી ગયો. આ વિજ્ઞાન છે. ભલે વિજ્ઞાન ગમે કરે પણ બુદ્ધિનો દાતા તો પરમાત્મા છે, તમારો સદગુરુ છે. જેવો ગુરુ હોય એવી તમને બુદ્ધિ આપે. આ બધા વૈજ્ઞાનિકો જે કોઈ સંશોધનકારો છે એ જે કંઈ સંશોધન કરે છે એની ઉપર ક્યાંક ગુરુ એવો બેઠો હોય છે.
નહીતર તો એક ડોક્ટર આગળ દર્દી દોડ્યો જાય ને, વાહે ડોક્ટર ઓપરેશન થિયેટરમાં લઈ ભાગે લાવ. ઓલું લીલું કપડું ડોક્ટરે બાંધેલું ને ઓલાની માથે તે લીલું વોટર એ એમણા ભાગ્યો જાય, રામાપીની હોડ આલી જતી હોય. એ આગળ દર્દી વાહે ડોક્ટર, કોકે પૂછ્યું ડોક્ટર શું દોડો છો? એ કે આ દર્દી નથી જતો, મારી પ્રતિષ્ઠા દોડી જાય છે. હું ન્યુરોસર્જન, મગજનો ડોક્ટર. કે પણ થયું શું? કે દર મહિને આ માણસ આવે છે. હું એમ કહી દઉં કે આજે આપણે ઓપરેશન કરી નાખીએ એટલે હાયે પાડી દઈશ, એના મગજનું ઓપરેશન કરવાનું. ઓપરેશન થિયેટરમાં લઉં અને મારો સ્ટાફ એનો વાળ કાપી નાખે અને મારો દીકરો ભાગી જાય. આ ઓપરેશન કરાવવા આવે છે કે વાળ કપાવવા આવે છે એ નથી સમજાતો મને. હવે ડોક્ટરો પાસે વાળ કપાવી લેતા, કેવી બુદ્ધિ હિતો જુઓ. કોઠાઓ જ મારી નાખે. અમારે 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 ભૂરા છે ને, એને મેં એકવાર પૂછેલું કે ભૂરા તારે આમ ઈચ્છા શું? મને કે માયાભાઈ એક જ ઈચ્છા છે આપણી. કઈ? મને કે શહેરમાં જઈને ખુરશીમાં બેહીને દાઢી કરાવવી. ઈ ઈ કોઈ દી એવું કરાવેલું નહીં એને. ઓલા આપણે ગામડામાં આમ ખોળામાં પાથરીને કરે, એમાં જ બિચારે ઝપટ કરેલી. એકવાર દાઢી કરવી પછી આઠ દી તો એ તણાય મોટી થાય ત્યાં હું. એટલે ભૂરાને બિચારે નહીં કે આપણે કેદી બફ બફ નાખી દેવી, પાણીના ફુવારા મારીને એવું કેદી આપણા ભાગમાં આવી. નાના માણાની ઈચ્છા હોય, નાની નાની હોય છે. એમાં એક દી અને પાંચ રૂપિયાની ફેર થઈ ગઈ અને આવ્યો મહુવા. જેવો વાણંદની દુકાન ગયો, બે રૂપિયા ટિકિટના ત્રણ રૂપિયા ખીસા પીડી. દાઠીના ભાવ જોયા તો 15. ભૂરો કે મર્યા, હવે આવ્યા છી ને ખુરશીએ બેઠા પછી ભાવ વાંચ્યો. અને પછી ભૂરે નક્કી કર્યું ભાગું તો મારી ભૂમિકા લાદે. અને આ બધા પ્રોગ્રામ પૈસા તો દાઢી કરાવ્યા પછી દેવાના છે ને, એમાં ક્યાંય માલ પાછો આપવાનો છે? દાઢી તો થઈ જાય. ભૂરો હજળ થઈને બેસી ગયો. એટલે ઓલાએ કીધું કે સાદી કરું કે સ્પેશિયલ? બોલો કે સાદીમાં એ થવાનું છે ને સ્પેશિયલમાં એ જ થવાનું છે. પછી શું કામ મોડું પડવું જોવે? એ કે સ્પેશિયલના કેટલા? બોલો કે સ્પેશિયલના 25. તક જીક 15 માં એ થાય ને 25 માં એ જ થાય. રૂપિયા ત્રણ ખિસ્સામાં પીડ્યા છે. એટલે બોલે તમને કોઈ સ્પેશિયલ દાઢી કરી? ત્રણ શેમ્પૂથી તો મોઢું ધોયું, પાવડર પાવડર લગાડવાની જે થોડીક વાર હતી ને વાળ થોડાક મારી જોડે મોટા થઈ ગયેલા. એટલે ધીમેક દિન પાછું પૂછ્યું કે વાળ સેટ કરી નાખો. કે એના કેટલા થાય? કે એના 20. બોલે કીધું 25માં એ થાય ને 55માં એ જ થાય. જીક હવે જે થવું હોય. એટલે બોલે વાળ કાપ્યા. વાળ કાપીને પાછું કીધું કે આમ હીટ મારી દો. એ કે એનાથી શું થાય? તમારે જેમ વાળ રાખવા એમ રે. તાકે એના કેટલા? તાકે એના 15. એ કે 55માં થાય, 70માં થાય. જીક હીટ મારી. પાછું એનું ઓલું આનંદ નહીં થયું કે પેલો બોણીનો ઘરાક, બોણીનું ઘરાક હો પહેલું. હા, એ કારીગર નહીં મોજ આવી જાય. ભાઈ 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 હો પહેલું ઘરાક, એમાં દાઢી વાળ હીટ. અને પાછો ઘરાક નહીં પારખી ગયો. અને પછી કીધું તેલ નાખી દઉં. કે એના કેટલા? ખોટો પૂછે કેટલા થાય? બોલો કે એના 20. તા કે હવે જીક, બીજું હું 20 તો જીક. હવે તો બોલે તમને કોઈ ફર્સ્ટ ક્લાસ તેલ બેલ નાખે અને માથું બાથું થાબડ્યું, ઘડીક માથું થાબડ્યું, મારી દીકરો હુઈ ગયો. હોનું લેણું તોય હુઈ ગયો. બોલો બોલે ઠોહો માર્યો, ઉભો થા, પૂરું થયું તારું બાપ. બોલો પૂરું થયું. પરસ્યો બોલે કરી ફાર. એમાં એક છોકરો આટા મારતો હતો, વાડી વાડી સુધી આમ આમ ખંભા સુધી વાળ, રખડો છોકરો આટા મારતો હતો. સીધા ઉતરીને ઓલા છોકરાને કહે બે જા ખુરશી, વાળ કપાય ને બેટા. હા બોલો કે કપાવા. બોલે તેડીને બેહાડી દીધો. આના વાળ કાપ ને ગામમાં થોડીક વસ્તુ લેતો આવું. ઓલા ઓલા કારીગર ને બિચારાને શું થયું કે કઈ 100 રૂપિયા પરજા મૂકીને થોડો વયો જાય. છોકરો લુંબો ઝુંબો, નાકમાંથી કપાસ તોળાય, જીરો ના લેમ્પ થાય ફરાળા ફરાળ. પેલા તો એ વાણંદે છોકરો સર્વિસ કર્યો. આમ શેમ્પુ નાખીને માથું ધોઈ દીધું, ઓલામાં ઊંધો રાખી. છોકરાને મજા આવી ગયો. અંદરથી ઘણો બધો મસાલો નીકળ્યો, જાણે મોતી પરોવ્યા હોય. પછી છોકરાના વાળ કાપ્યા. કલાક થઈ, 1.5 કલાક થઈ. છોકરો ઉતાવળો મળ્યો, થાક, હવે મારે વયું જવું. બોલો બિસ્કીટનું પાકીટ લઈ આવ્યું ન જવાય, આગળે પપ્પા આવશે. બોલો કે કોના? બોલો કે તને બેહાડીને ગયા તારા પપ્પા નહોતો? બોલો કે તારા આવશે, મારા પપ્પા 4 વર્ષ પહેલા ગુજરી ગયા ભાઈ.
ક્યાંય છોકરાની માં ગોતી ગોતી નીકળી, મારો ઘૂઘલો ક્યાં ગયો, ઘૂઘલો ક્યાં ગયો, આમ જોયું તો ખુરશી ઘૂઘેશ ટાસકા જેવો થઈને બેઠેલો. હવે ઈ વાળ જે હતા એના માતાજીની બાબરી હજી લેવાની બાકી હતી, એ કરના વાળ હતા એ આ કારીગરે ઉલાળી નાખ્યા. અને ઓલી બાઈએ ત્રણ પેઢી ની પકડાયો, એ તારું નરકમાં સારું નહીં થાય, અમારે માતાજીની બાબરી લેવાની હજી એને લટ લેવાની બાકી હતી, અને ત્યાં વાળ ઉલાળી નાખ્યા. 700 રૂપિયા લાપસીને આપ્યા ત્યારે કારીગરનો ઝૂટક્યો છો, બોલો.